નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતનથી. આજની સમસ્યા, ઉન્નતિ તથા પ્રગતિની આકાંક્ષા રાખવી, મનુષ્યની કલ્પનાઓ કરવી, યોજનાઓ બનાવવી અને ભૂતકાળમાં લેખાજોખા કરવા, તે શું અયોગ્ય છે? યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી જણાવે છે કે એવું કરવું ખૂબ જરૂરી છે, પરંતુ બે બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું, યોજના તથા કલ્પનાનો તફાવત હંમેશા યાદ રાખો. બીજું, ભવિષ્યનું સ્વરૂપ અનિશ્ચિત છે જ્યારે વર્તમાન નિશ્ચિત છે એ યાદ રાખવું. યોજનાઓ વ્યવસ્થિત હોય, કલ્પનાઓ પણ વ્યવસ્થિત હોઈ શકે, પરંતુ જ્યાં સુધી સાધનોની વ્યવસ્થા કરવામાં ન આવે અને કાર્ય પદ્ધતિ નક્કી કરવામાં ન આવે ત્યાં સુધી કલ્પના જ રહે છે. સામાન્ય રીતે કલ્પનાઓ અવ્યવસ્થિત હોય છે, તેમને વ્યવસ્થિત કરવા માત્રથી કામ ચાલતું નથી. યોજનાની એક વિશેષતા એ છે કે જેમાં ઈચ્છાઓને પૂરી કરવાનું ધ્યાન રાખવામાં આવે છે. હંમેશા પહેલવાન બનવાની યોજના બનાવીએ તો વળી બીજા દિવસે સંગીતકાર બનવાની યોજના બનાવીએ અને ત્રીજા દિવસે દાર્શનિક બનાવવાની યોજના આકાર લેવામાં લાગીએ. આને યોજના નહીં પરંતુ કલ્પનાના ઉડ્ડયન જ કહી શકાય. યોજના બનાવવા માટે સાધનો તથા પરિસ્થિતિનું ગંભીર વિશ્લેષણ તથા કાર્ય પદ્ધતિ વ્યાપક જાણકારી હોવી ખૂબ જરૂરી છે. આપણે જે કંઈ કરવા ઈચ્છીએ છીએ એવું અત્યાર સુધી જે લોકોએ કર્યું છે એ માટે એમણે ક્યાં સાધનો એકત્રિત કરવા પડ્યા, કેવી રીતે પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો, ત્યારની અને આજની પરિસ્થિતિમાં શું તફાવત છે એ બધું જ જાણવું તથા સમજવું પડે છે. ત્યાર પછી નિષ્ઠા અને લગનની તીવ્રતા તથા તત્પરતાની અપેક્ષા રહે છે. જો ઉન્નતિ તથા પ્રગતિની આશા છોડી દઈએ તો માનવ જીવનનું પ્રયોજન જ લુપ્ત થઈ જાય છે. મહત્વાકાંક્ષા વગરનો માણસ તો પશુ જેવો જ રહેશે. ભવિષ્ય પ્રત્યે હતાશ થવા કે માત્ર કલ્પનાઓ કરતા રહેવાને બદલે તે એક ચોક્કસ યોજના બનાવીને તે પ્રમાણે નિરંતર આગળ વધતા રહેવું એ જ સફળતાનો સાચો માર્ગ છે. જય ગુરુદેવ.